હેલો વેલકમ ટુ ક્રિષ્ના એકેડેમી ફ્રેન્ડ્સ આજે આપણે સ્ટાન્ડર્ડ ટેન્થ સબ્જેક્ટ ઇંગ્લિશ ગાલા એસાઈનમેન્ટ બે હજાર એકવીસ જોશું પેપર નંબર છ સેક્શન એ તેના ક્વેશ્ચન આન્સર જોશું મિત્રો તો આપણે સેક્શન એ જોઈએ પહેલાં તમે ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સેક્શન એમાં બરાબર પાર્ટ છ આપણે આવવાના છે ટોટલ એમાંથી પાંચ પેરાગ્રાફ પૂછાશે દરેકના બે પ્રશ્નો હશે એટલે કે ટોટલ દસ પ્રશ્નો આવશે બે શોર્ટ નોટ છે આ એટલે કે એમાંથી એક શોર્ટ નોટ લખવાની છે અને ચાર પોલ્સ ટ્રુ છે સેક્શન એની અંદર તો આપણે દરેક પેરેગ્રાફ ગુજરાતી જોઈશું અને તેના પ્રશ્નો જવાબ પણ જોશું તો ચાલુ કરીએ ગુજરાતી જોઈએ તો લાયબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ લાયબ્રેરીએ તેના હોલને એટલે કે ખંડોને ખોલી નાખ્યા છે ફિલ્મના સ્ક્રીનિંગ માટે વર્કશોપ છે છે મિત્રો હોમ ઇકોનોમિક્સ એટલે ઘરની અંદર કરકસર કેવી રીતના કરવી ગાર્ડનિંગ માળી કામ કરવું ચાઇલ્ડ કેર બાળકનો ઉછેર કેવી રીતના કરવો અથવા તો આર્ટ્સ એટલે કળા ઇન ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફી ફેમિલી કન્ફ્લિક્ટ અને સ્ત્રીઓને મદદ મળે મેનેજિંગ ફેમિલી એટલે કુટુંબના કોઈ ઝઘડા થયા હોય તેમાં લીગલ ડિસ્પ્યુટ કાયદેસરના કોઈ ઝઘડા થયા હોય તેમાં ઇન પ્રોફેશનલ કાંઈ બરાબર ધંધાધારી પ્રોબ્લેમ સમસ્યા નડતી હોય તેમાં પણ સ્ત્રીઓને મદદ મળે તેના માટે લાઇબ્રેરીએ તેના હોલ એટલે ખંડોને ખોલી નાખ્યા છે તો સેક્રેટરી ઓફ ધ લાયબ્રેરી તો લાઇબ્રેરીના સેક્રેટરીએ એવું પોઈન્ટેડ દર્શાવ્યું કે થ્રુ રીડિંગ એટલે વાંચન દ્વારા સ્ત્રીઓ છે એને રિલાઇઝ એટલે ખબર પડશે કે તેની પોતાની અંદર સ્ટ્રેન્થ એટલે તાકાત કેટલી છે અને આ રીતે તેઓ એટલે એકતાનું સર્જન કરી શકશે એકતાનું સર્જન કરી શકશે તેના બે પ્રશ્ન આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ તો સેક્રેટરીએ લાઇબ્રેરીના સેક્રેટરી છે તેને શું દર્શાવ્યું તો સેક્રેટરી ડીડ હોય તો પોઈન્ટનું પોઈન્ટેડ આઉટ તો મિત્રો આનો જવાબ બેઠે બેઠો જ છે આટલી લીટી લખી નાખવાની છે ધ સેક્રેટરી ઓફ ધ લાયબ્રેરીએ પોઈન્ટ આઉટ દર્શાવ્યું કે થ્રુ રીડિંગ એટલે વાંચન દ્વારા સ્ત્રીઓને રિલાઇઝ ખબર પડશે તેમની સાચી સ્ટ્રેન્થ તાકાતની ખબર પડશે અને આ રીતે તેઓ યુનિટી એકતાનું સર્જન કરી શકશે આટલો જવાબ છે મિત્રો બેઠે બેઠો છે હવે આપણે પ્રશ્ન બે જોઈએ હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વી વિમેન કેવી રીતના લાઇબ્રેરી મદદ કરે છે સ્ત્રીઓને તો લાઇબ્રેરી ડઝ વેથ હેલ્પનું હેલ્પ ધ વુમન એટલું લખી તો લાઇબ્રેરી હેલ્પ ધ વુમન પછી અહીં છે હેલ્પ ધ વુમન ટુ મિનેજ શું આવશે મિત્રો ટુ મિનેજ ફેમિલી કોન્ફ્લેક્સ તો કુટુંબના ઝઘડા લીગલ ડિસ્પ્યુટ ગાઈડેશનના ઝઘડા એન્ડ પ્રોફેશનલ ધંધાધારી પ્રોબ્લેમ સમસ્યાને ઉકેલવામાં આ લાયબ્રેરી સ્ત્રીઓને મદદ કરે છે મિત્રો અહીંથી તો આટલો જવાબ છે મિત્રો આ વુમનથી આટલો જવાબ છે બરાબર તો લાઇબ્રેરી હેલ્પ્સ ધ વુમન ટુ મેનેજ ફેમિલી કોન્ફ્લેક્સ લીગલ ડિસ્પ્યુટ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ તો આટલો જવાબ લખી નાખવાનો છે મિત્રો હવે આપણે પેરેગ્રાફ બે જોઈએ એ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ અરુણ કૃષ્ણમૂર્તિનો પેરેગ્રાફ છે મિત્રો એક સુંદર તળાવ મારી ઘરની બાજુમાં હતું વિચ વન્સ હેડ એ લોટ ઓફ બર્ડ્સ ફ્રોક્સ એન્ડ સ્નેક્સ એક સુંદર તળાવ મારી ઘરની બાજુમાં હતું તેમાં એકવાર શું હતું ઘણા બધા પક્ષીઓ ફ્રોક્સલે દેટકા અને સ્નેકલે સાપો હતા સાપ હતા વોઝ હેવિલી પોલ્યુટેડ પણ હવે કેવું થઈ ગયું હતું હેવી સખત પ્રદુષિત થઈ ગયું હતું ઇટ લેડ ટુ સ્પ્રેડ ઓફ મેની મોસ્કીટોસ ઇન ટર્ડ એ લવલી પ્લેસ ઇન ટુ એન અગ્લીબરહુડ હવે તેની અંદર પહેલાં તો શું હતું પક્ષીઓ દેટકા અને સાફ રહેતા હતા હવે પ્રદૂષિત પોલ્યુટેડ એટલે પ્રદૂષિત થઈ ગયું હતું તો એનાથી સ્પ્રેડ એટલે શું ફેલાણું હવે મોસ્કિટોસ એટલે મચ્છરો ફેલાણા અને ટંડ એ લવલી પ્લેસ અને એકવારની આ સુંદર જગ્યા કેવી બની ગઈ અગલી એટલે કદરુપી બરાબર કદરૂપી એટલે ખરાબ નેબરૂલ પાડોશ બની ગયું ખરાબ જગ્યા બની ગયો તળાવ થી સઠ બેડલી તો આનાથી અરુણ કૃષ્ણમૂર્તિને શું ખૂબ જ હટ એટલે દુઃખ થયું અને અને કહે છે કે આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એબાઉટ ઇટ અને અરુણ અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે હું તેના વિશે કંઈક કરવા માગતો હતો એટલે સાફ કરવા માગતો હતો આઈ ગોટ ટુગેધર તો અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે હું મારા બે કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એટલે મારા બે મિત્રો સાથે મળ્યો બે ત્રણ મિત્રો ભેગા થયા અને ક્લીન ધ ફોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ અને તળાવને સાફ કરી નાખ્યું જે મારા ઘરની બાજુમાં હતું જે પ્રદૂષિત તળાવ હતું તો એ તળાવને અરુણ કૃષ્ણમૂર્તિ અને બે ત્રણ મિત્રોએ સાફ કરી નાખ્યું ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી આ અરુણની પહેલી પ્રવૃત્તિ હતી તો આના બે પ્રશ્નો જોઈએ મિત્રો વાય વોઝ અરુણ હટ શા માટે અરુણને દુઃખ્યું તો અરુણ વોઝ હટ બિકોઝ અરુણને દુઃખ્યું કારણ કે એની ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું એ પોલ્યુટેડ એટલે પ્રદૂષિત થઈ ગયું હતું એમાંથી સ્પ્રેડ એટલે શું ફેલાણું મિત્રો મોસ્કીટો મચ્છર ફેલાણા અને આ એકવારની સુંદર જગ્યા કેવું બની ગયું હતું તો અગલી એટલે કદ્રુપી પાડોશ બની ગયું હતું તો આ જવાબ છે મિત્રો તો અરુણ વોઝ હટ કરી લખાય અરુણ વોઝ હટ આ બધું જ આવશે એ બ્યુટીપુલ બિકોઝ એ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ હિસ હાઉસ અરુણ એટલે હિમ આવતી હિમને હીસ હાઉસ વિચ વન્સ હેડ એ લોટ ઓફ બર્ડ્સ ને બધું લખવાય તો લખી શકાય પછી અહીંથી અહીંથી લખાય વોઝ હેવિલી પોલ્યુટેડ પ્રદૂષિત પ્રદૂષિત થઈ ગયું હતું તો એનાથી શું ફેલાણું સ્પ્રેડ ઓફ મોસ્કીટો મચ્છર ફેલાણા અને ટંડે લવલી પ્લેસ આ એક સુંદર જગ્યા ત્યાં કેમે બની ગઈ મિત્રો બદલી ગઈ અને અગલી નેબરહૂડમાં એટલે કે કદ્રુપા પાડોશીમાં પરિવર્તિત થઈ ગઈ તેથી અરુણને દુઃખ થયું તો મિત્રો એકાદ બે લીટી એટલી લખો તો ચાલે કારણ અહીંથી અહીં સુધી જવાબ છે નો તો કેમ દુઃખ થયું એ લેક નેક્સ્ટ ટુ હિસ હાઉસ તો પોલ્યુટેલ પ્રદુષિત થઈ ગયું હતું અને સ્પ્રેડ એટલે શું ફેલાણું મિત્રો મસ્કીટો મચ્છર ફેલાણ અને ટંડ એટલે બદલી ગયા પ્લેસ જગ્યા અગલી એટલે કદરૂપા પાડોશીની અંદર હવે પ્રશ્ન ચાર જોઈએ તો વડ ડીડ અરૂણ અરુણે શું કર્યું તો અરુણે શું કર્યું પેરેગ્રાફમાં અરુણ છે તેના બે મિત્રો સાથે ભેગો થયો અને ક્લીન ડેટલે સફાઈ કરી નાખી ફોન્ડ એટલે તળાવ કદરૂપું તળાવ હતું ખરાબ તળાવ થઈ ગયું હતું પ્રદૂષિત એને સાફ કરી નાખ્યું ઘરની બાજુમાં એનો જવાબ ક્યાં છે મિત્રો તો આઈ એટલે અરુણ થી અરુણ લખવાનું છે આટલું લખી મિત્રો અહીંયા સુધી લખવાનું છે મિત્રો હવે આપણે એના પછીનો પેરાગ્રાફ જોઈએ તો આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે તો બરાબર એલન કેલર વાળો પાઠ છે મિત્રો આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડ ક્લિપ કોલેજ ઇન નાઇન્ટીન નાઇન્ટી તો મને એલન કેલર એવું કહે છે કે મને મારો રેડ ક્લિપ કોલેજનો પહેલો દિવસ યાદ છે ઓગણીસો નેવું ની અંદર આઈ ન્યૂ વેર ચેલેન્જીસ ઇન માય વે તો હેલન એલન કેલર એલન કહે છે કે મને બરાબર ધેરવેર ચેલેન્જીસ ચાલો પડકારો હતા મારા રસ્તામાં બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ તો મારા રસ્તામાં પડકારો હતા પણ હું એને ઈગર એટલે આતુર હતી ઓવરકમ એટલે પાર પાડવા આતુર હતી તો પ્રોફેસર્સ લુગડ ફાર હવે એઝીપ ધે વેર સ્પીકિંગ થ્રુ એ ટેલિફોન તો જ્યારે લેક્ચર ચાલતા હોય ત્યારે પ્રોફેસર લુગડલે દેખાતા હતા ફાર હવે દૂર લાગતા હતા એ ઝીપ જાણી કે ધે વેર સ્પીકિંગ જાણે કે તેઓ ટેલિફોનમાંથી વાત કરતા ના હોય તે રીતે દૂર લાગતા હતા તો લેક્ચર વેર સ્પેલ્ડ ઇન ટુ માય ફાર્મ્સ તો કહે છે કે લેક્ચર જે ચાલતા એના સ્પેલિંગ છે કોઈ કોઈ સ્પેલિંગ મારી અથડીમાં લખવામાં આવતા એઝ રેપિડલી એટલા ઝડપથી જેટલા પોસિબલ શક્ય બને એટલા ઝડપથી મારી અથડીમાં એના સ્પેલિંગ લખવામાં આવતા આઈ વુડ નોટ ડાઉન તો હું નોંધી લેતી હતી વોટેવર આઈ રિમ્બર મને જે પણ યાદ રહેતું તે હું નોંધી લેતી હતી આઈ બેક જ્યારે ત્યારે આપણે પ્રશ્ન જોઈએ તો તો પ્રશ્ન વોટ સોસ વાત છે કે વોસ ટુ સ્ટડી એટ ધ કોલેજ તો કઈ વાત બતાડે છે કે હેલન બરાબર દ્રઢ નિશ્ચયી હતી સ્ટડી એટલે ભણવા કોલેજની અંદર ભણવા માટે દ્રઢ નિશ્ચય હતી કઈ વાત બતાડે છે ખાલી વાક્ય આપણે ગોતવાનું છે શોધવાનું છે તો હેલન ને ખબર હતી કે તેના તેના રસ્તામાં ડિફિકલ્ટીસ એટલે મુશ્કેલીઓ હતી પણ તેને ઈગર એટલે પાર પાડવા કેવી રીતે આતુર હતી ઓવરકમ એટલે પાર પાડવું ઈગર એટલે આતુર તો શું બતાડે છે કે હેલન નક્કી કર્યું હતું કે સ્ટડી એટલે ભણવું છે મારા કોલેજમાં ડિટર્મેન્ટ એટલે કે દ્રઢ નિશ્ચય હતો તો કયું વાક્ય છે મિત્રો તો બીજું બીજી લીટીમાં છે તો આઈને બદલે હેલન આવશે હેલન ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન પછી અહીં હર આવશે હોર વે બટ આઈને બદલે સી વોશ ઈગર ટુ ઓવરકમ થેમ આટલી લીટી આવશે બીજી ને ત્રીજી મિત્રો થઈ ગયું હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો હાફડીડ એલન સ્ટડી એટ ધ રેડ ક્લિપ કોલેજ તો એલન છે એલન કેલર છે એ સ્ટડી એટલે કેવી રીતના ભણી રેડ ક્લિપ કોલેજની અંદર કેવી રીતના ભણી તો કઈ રીતના ભણી મિત્રો તો એના લેક્ચર છે એને અથેમાં લખી દેવામાં આવતા હતા અને સીવુડ નોટડાઉન તેની નોંધી લેતી હતી જે પણ રિમેમ્બર્ડ યાદ રહી ઘરે ઘરે જઈને લખી લેતી હતી તો આ ક્યાં આન્સર છે મિત્રો જોઈએ તો અહીંયા છે મિત્રો અહીંયા ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ પછીને બદલે શું લખાય હેલન્સ હેલન પછી ઓફર ઓફેસ ધ લેક્ચર્સ વેર સ્પેલડ ઇન ટુ હેલન્સ ફાર્મ એઝ રેપિડલી એઝ પોસિબલ એન્ડ આઈને બદલે સી હેલન એટલે સી સી વુડ નોટ ડાઉન વોટ સી રિમેમ્બર્ડ વેન આઈ ને બદલે સી વેન્ટ બેક હોમ આટલો આન્સર આવશે મિત્રો હવે એના પછીનો આપણે પેરાગ્રાફ જોઈએ તો આ બરાબર તો હાવિયર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ વર્ડન કેમેસ્ટ્રી તો ફટાકડાને લગતો પાર્ટ છે ફાયર ટેકનિક ફાયરોટેકનિક્સને લગતો તો આવ્ય છતાં વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી મોડન આધુનિક રસાયણ વિજ્ઞાનનો વિકાસ થતાં લાઇટ ઇન કલર લાઇટ પ્રકાશ અને કલરની ઇફેક્ટ અસરો છે એ સામાન્ય બની ફાયર વર્ષ ફટાકડાની અંદર લાઇટ અને કલર ટૂંકમાં સામાન્ય બન્યા ઇન ધ લાસ્ટ સેન્ચ્યુ સેન્ચ્યુરી છેલ્લી સદીની અંદર તો ડિસ્કવરી ઓફ શેની શોધો થઈ મિત્રો ડિસ્કવરી એટલે શોધ થઈ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ અને ટિટાનીયમ આ ત્રણ તત્વોની શોધ થતાં વીચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર આ બધા છે ને ઊંચા તાપમાને બળે છે એમિટ એટલે છોડે છે બ્રાઇટ લાઇટ એટલે તેજસ્વી એક પ્રકાશ છોડે છે ને નાટકીય રીતે ઇમ્પ્રુવડ એટલે સુધારો થયો બ્રિલિયન્સ ઓફ ફાયર અને આ રીતે નાટકીય રીતે ફટાકડાની બરાબર તેજસ્વીમાં ઇમ્પ્રુવડ એટલે સુધારો થયો તેજસ્વી તેજસ્વી વધારે બની ગયા ફટાકડા સિમિલરલી આજ રીતે કલર પણ છે ને એ પણ રિસેન્ટ એટલે તાજેતરમાં હમણાં થયેલું એક નવું વિકાસ છે કલર પણ હમણાં ફટાકડામાં ઉમેરાણા છે ધ પ્રિન્સિપાલ કલર ઇમિટર ઇન પાયોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈ તો પ્રિન્સિપાલ એટલે મુખ્ય રંગો છે છોડનાર પાયરોટેકની અંદર એને પણ ઓળખવામાં આવ્યા છે આફ્ટર ડેકેટ્સ ઓફ રિસર્ચ સંશોધનો ઘણા બધા દાયકાઓના સંશોધન કર્યા પછી કલર છોડનાર પાયોટેકનિક્સ છે એ એ બરાબર એને પણ ઓળખવામાં આવ્યા છે ધીસ કલર્સ આર ફોર્મ્ડ આ કલર છે ને બને છે ઇન વન ઓફ ટુ વેસ બે રીતે બને છે તેના કે કઈ રીતે બે રીતે બને છે લ્યુમિનિશન્સ એન્ડ ઇન્કારન્સ આ બે બેના પ્રકાર છે હવે આને આપણે બે પ્રશ્ન જોશું મિત્રો સાત અને આઠ તો વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી તો બરાબર રિઝલ્ટ શું આવ્યું ડેવલપમેન્ટ ઓફ મોડર્ન આધુનિક કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન વિકાસ થતાં શું પરિણામ આવ્યું તો એઝ અ રિઝલ્ટ ઓફ એઝ અ રિઝલ્ટ ઓફ ધ ડેવલપમેન્ટ મોડર્ન કેમેસ્ટ્રી તો શું એનું બરાબર રિઝલ્ટ આવ્યું તો જોઈએ આપણે તો કેમિસ્ટ્રી છે તો રિઝલ્ટ શું આવ્યું તો લાઇટ એન્ડ કલર તો હવે કેમિસ્ટ્રીનો વિકાસ થયો જ કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાનનો લાઈટ એન્ડ કલર પ્રકાશ અને જોઈએ તો નિયમ ધ ટુ વેસ ઇન વિચ કલર આર ફોર્મડ તો એ બે પદ્ધતિના નામ આપે જેની અંદર કલર બને છે તો કલર્સ આર કલર્સ આર ફોર્મ ઇન વન ઓફ ટુ વેસ્ટ એટલે બે રીતે બને છે બે રીત છે ઇન્કારન્સ

જ્યારે ભગવાન સંપૂર્ણપણે એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા એ વખતે એન્જલ એટલે દેવદૂત દો એ પેડેલ આવ્યું અને કોમેન્ટેલ ભગવાને કીધું કે યુ આર ટેકિંગ સો મચ કેર તમે તો ખૂબ જ કાળજી લ્યો છો ક્રિએટિંગ એટલે બનાવવામાં ક્રિએટર આ પ્રાણીને બનાવવામાં ખૂબ જ કાળજી લ્યો છો આના પ્રશ્ન જવાબ જોઈએ મિત્રો તો નવમો પ્રશ્ન છે કે વાય વોઝ ધ લોડ એક્સ્ટ્રીમલી લિબિટી શા માટે ભગવાન ખૂબ જ બીજી હતા એટલે કે કામમાં હતા તો વાયવાળો પ્રશ્ન છે તો આમાંથી લખાય ધ લોડ વોઝ એક્સ્ટ્રીમલી લિબિટી તો ભગવાન ખૂબ જ કામમાં હતા બીકો કારણ કે तो ही वॉज क्रिएटिंग एल क्रिएचर तो भगवान है क्रिएटिंग एले बनावता क्रिएचर ए मूर्ति बनावता था प्राणी बनावता था मूर्ति बनाता देन इन टू द सिक्स ऑफ डे ऑफ अवर टाइम मैंने ओवरटाइम लगातार छठो दिवस हो तो द गुड लॉर्ड वॉज एक्सट्रीमली ली थी ही वॉज इ सिक्स डे ऑफ अवर टाइम बराबर तो ई ओवरटाइम करता था मैं एक वक्य है मित्रों वॉज क्रिएटिंग एले बनावता था य क्रिएचर एले प्राणी बनावता था બરાબર એક પ્રાણી અલગ ભગવાનની મૂર્તિ બનાવતા ને એને ઓવર ટાઈમનો કેલામાં છઠ્ઠો દિવસ હતા એટલે ખૂબ જ એક્સ્ટ્રીમલી બીજી એટલે ખૂબ જ બીજી એટલે કામમાં હતા પ્રશ્ન આપણે નવમાં જોશું મિત્રો તો એન્જલ કોમેન્ટેડ ડેટ તો મિત્રો આમાં અધૂરું વાક્ય ત્રણ ટપકાવ એટલે અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય છે તમારે ફૂલ સ્ટોપ સુધી લખવાનું હોય છે એન્જલ કોમેન્ટેડ ડેટ એન્જલે કહ્યું કે તો કોમેન્ટ પછીનું વાક્ય પૂરું કરવાનું છે તો એન્જલ કોમેન્ટેડ ધેટ ધેટ પછી આપણે ઇન્ડે સ્પીચમાં લાગુ પડશે તો કોને કહે છે ભગવાનને કહે છે ને યુ સાંભળનાર પ્રમાણે બદલાય તો યુ એટલે ભગવાન ધ ધગોડ લખાય ગોડ વોઝ પછી ઇન્ડે સ્પીચમાં શું થઈ જાય ભૂતકાળ ધ ગોડ વોઝ ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ક્રિએટિંગ ધેટ ક્રિએચર એટલું આવશે મિત્રો તો એટલું વાક્ય પૂર્વક ધ લોડ વોઝ ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધ ક્રિએચર આવશે વાક્ય ખાલી ધેટથી પૂરું કરી દેવાનું છે મિત્રો અહીંયા ધેટ લખી પછી ધગોવર્ડ લખવાનું ધગોવર્ડ વોશ ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગેટ ક્રિએચર આવશે તો મિત્રો અહીં આપણે દસ પ્રશ્નો પૂરાથી નોટ જોશું તમારે એક જ લખવાની છે બે આપી હોય છે પણ આપણે અહીં બંને આપેલી છે તો આપણે બંનેના ટ્રાન્સલેશન જોઈએ ગુજરાતીમાં તો પેલી નોટ છે ક્વોલિટ ફાઉન્ડ ઇન મધર તો માતાની અંદર જોવા મળતા ગુણો તો આપણે પોઈન્ટ પ્રમાણે લખવાનું હોય છે તો પોઈન્ટ જોઈએ પર કિસ તેની કિસ એક તેનું ચુંબન રન ઓન એની ફૂડ અવેલેબલ ઉપલબ્ધ કોઈ પણ ફોરાક હોય તેની પર ચાલે ફીડ ફેમિલી ઓફ સિક્સ ઓનલી ઓફ ઓન હાફ એ કિલો ઓફ કેબેજ તો બરાબર અડધો કિલો કોબી હોય તેમાંથી આખા કુટુંબને છ માણસોના કુટુંબને ખવડાવી શકે પછી હીલ હરસેલ પોતાની જાતે ઘા ઉજવી શકે હર આઈસ તેની આંખો પછી મેનેજ ચાઇલ્ડ તો બરાબર બાળકનું ઇરિટેડલ ગુસ્સેથી થયા વિના બધે બાળકને સંભાળી શકે ટફર લે મકમ બંધ છે નોટ ઓનલી થિંક માત્ર વિચારે જ નહીં બટ કેન રીજન તર્કબુદ્ધિપૂર્વક વિચારે અને કોમ્પ્રોમાઇઝ સમાધાન પણ કરી શકે હવે આપણે આનો આન્સર જોઈએ મિત્રો ગોડ ગેવ યુનિક ક્વોલિટી ટુ મધર તો ભગવાને માતાને યુનિક એટલે અજોડ ગુણવત્તા આપી છે કેસ કેન તેનું ચુંબન છે માતાનું કેન ક્યુરેલ ઇલાજ કરી શકે છે એવરીથિંગ ફ્રોમ એ બ્રોકનલે તૂટેલા પગથી માંડીને બ્રોકન તૂટેલા હાટલ હૃદયની પણ સારવાર કરી શકે છે સી કેન રન ઓન એની ફૂડ અવેલેબલ કોઈ કોઈપણ ખોરાક હાજરમાં હોય તેનાથી ચલાવી શકે છે સી કેન ફીડ એ ફેમિલી તે તેણી તેણી કુટુંબને ખવડાવી શકે છ માણસોનું કુટુંબ હોય ને હાફ એટલે અડધા કિલા કોબીની અંદર ખવડાવી શકે સી કેન હિલ હર સેલ તેની પોતાની જાતે ઘા લાગી હોય તો રોજવી શકે જ્યારે સી બીમાર હોય ત્યારે ઓર આઈસ કેન સી હર ચિલ્ડ્રન તેની આંખો છે ને બાળકોને જોઈ શકે છે થ્રુ ક્લોઝ ડોર એટલે દરવાજા બંધ હોય તો પણ એની આંખો બાળકોને જોવે છે સી ઓલ સિક્રેટ થિંગ્સ અને બધી સિક્રેટ એટલે રહસ્યમય વસ્તુઓ પણ જોઈ જાય છે વિથઆઉટ ઓપનિંગ તે મતલબ લુક એટ સમજુ છું તમને ચાઉં છું વિથાઉટ અટ્રિંગ એ બદલ શબ્દો બોલ્યા વિના કહે છે સી કેન મેનેજર ચાર્લ્સ બા તેની બરાબર તેણી એક બાળકનું બાથાલે સ્નાન કરાવે રમાડે સ્ટડી ભણાવે ફૂડ ખવડાવે અને સ્લીપર સુવાડે આ બધું કેવી રીતના કરે ગેટિંગ ઇરિટેડ એટલે કે ગુસેથીયા વિથાઉટ એટલે વિના ગુસેથી વિના બધું બાળક નું કરે છે ધોસ હી લુક સોફ્ટ ભલે તેની દેખાવમાં સોફ્ટ એટલે કોમળ હોય પહોંચી હોય પણ તેણીનું મન કેવું છે ટફ એટલે મક્કમ છે નો વન કેન ઇમેજિન કોઈને પણ કલ્પના પણ કરી શકે નહીં કોઈ વ્યક્તિ કે માતાની મૂર્તિ છે ને કેન્ડુ શું કરી શકે અને શું ઇન્ડ્યુર સહન કરી શકે એ મધર કેન નોટ ઓનલી થિંક આ મૂર્તિ છે ને માત્ર વિચારી જ ના શકે બટ કેન રીઝન એટલે પૂર્વક વિચારી શકે અને કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન પણ કરી શકે હવે આનાથમાં એક બીજી શોર્ટ નોટ છે મિત્રો રામસિંગ ઝીરો સેવન્ટી બરાબર તો હ્યુમન રોબોટ છે તેની પણ શોર્ટ નોટ છે તમારે બેમાંથી એક જ લખવાની છે મિત્રો તો હવે રામસિંગના રોબોટ છે હ્યુમન રોબોટ એના આપણે પોઈન્ટ જોઈએ તો વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ રોબોટનો કલર શું હતો વોટ વોટ કોડ ડી ડુ તે શું કરી શકતો હતો વિચ વેર ધ થ્રી પ્રિન્સિપાલ ત્રણ સિદ્ધાંત ક્યાં હતા રોબોટની અંદર કે જે ઇનબિલ્ટર લઈની સિસ્ટમ જ આવેલા હતા વોઝ ઇ થોપ્લિસ એફિસિયન્સ શું સંપૂર્ણપણે તે સક્ષમ હતો હા એટલે કેવી રીતે કેવો હતો વોટ ડીડ ઇ સ્ટીલ ફોર પ્રેમ ચોપરા તેના માલિક પ્રેમ ચોપરા માટે તેને શું ચોર્યું મેન વોઝ ઇકોર્ડ થઈ ક્યારે પકડાઈ ગયો વોટ એ ઇન ની દઈને અંતમાં શું બન્યું તો જોઈએ હવે કે આ રામસિંગ રોબોટ છે વોઝ એ મેટાલિક બ્લુ રોબોટ એટલે કે કલર કેવો હતો મેટલ ધાતુ નહોતો બ્લુ કલરનો હતો હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ તેનામાં બધા પ્રોગ્રામમાં સામેલ કરેલા હતા ક્યાં ક્યાં કરી શકતો હતો હાઉસ હોલ્ડ એટલે ઘરનું શું કે ઘરના બધાય ઘરના બધાય કામ કરતો હતો ક્લીનિંગ એટલે સફાઈ અરેન્જિંગ ગોઠવણ કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ જે કરિયાણાનો સામાન લીધો હોય તેને ભેગો કરી દેતો હતો ટેન્ડિંગ ધ લોન એટલે કે આપણી ઘાસનું બિદાને કાપી દેતો હતો મેઇલિંગ ધ લેટર્સ એટલે પત્રોને પોસ્ટ કરી આવતો હતો લેટિંગ ટીવી પ્રોગ્રામ્સ ટીવીના પ્રોગ્રામને ગોઠવી દેતો હતો સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર છાપામાંથી સમાચાર પસંદ કરાવી દેતો હતો ઇ હેડ ઇન ઇન સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપાલ તો રામસિંહ ની અંદર ત્રણ ત્રણ સિદ્ધાંતો સામેલ હતા પ્રિન્સિપાલ એટલે તો કયા ત્રણ સિદ્ધાંત છે ધ રોબોટ વિલ ઓબેસ માસ્ટર પહેલો સિદ્ધાંત છે કે રોબોટ રોબોટ છે તેના માલિકની વાત માનશે એક સિદ્ધાંત બીજો સિદ્ધાંત એ હતો કે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન તો બીજો સિદ્ધાંત એવો છે કે રોબોટ છે એ માણસને નુકસાન નહીં પહોંચાડે ને ત્રીજો સિદ્ધાંત એવો છે કે રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ રોબોટ છે ને પોતાની જાતને પણ ઈજા નહીં પહોંચાડે આ ત્રણ સિદ્ધાંત રામસિંહ રામસિંગ ઝીરો સેવન્ટી રો છે આ રોબોટ વોસ થોરપલી એફિશિયન્ટ સંપૂર્ણપણે સક્ષમ હતો વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ એની સ્પીડ એવી જોખ ખૂબ જ સારી હતી અને એક્યુરેશી એટલે ચોક્કસતા પણ સારી હતી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક ઓર્નામેન્ટ એન્ડ પ્રેશોન ફોર પ્રેમ ચોપરા હિઝ માસ્ટર તો રામસિંહ રોબોટ માટે આ આ રામસિંગ રોબોટ છે એ સ્ટોલ એટલે ચોરી આવ્યો એક્સપેન્સિવ એટલે મોંઘા ભાવના એન્ટિક એટલે જૂની પુરાણી વસ્તુઓ ચોરતો મોંઘા ભાવની દાગી ના ચોયરા અને પ્રેસ કિંમતી હીરામાણે કોના માટે માલિકોપરા માટેન યુવસ પ્રોડ્યુસ જ્યારે એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું રોબોટ ને તો રામસિંહ ચૂઝ ટુ બ્રેક એપાર્ડ તો એ પસંદ કર્યું પોતાની જાતને તોડી નાખવાનું પસંદ કર્યું ચેલે એટલે જૂઠું બોલવા કરતા પોતાની જાતને તોડી નાખવાનું પસંદ કર્યું અને હોટ હ્યુમન બેંગ્સ માણસ જાત ઈજા કરવા કરતા વિકમ અનપેદ એના માલિકને બે વફાદાર બનવા કરતા માણસ જાત ઇજા કરવા કરતા અને ટેલે જૂઠું બોલવા કરતા પોતાની જાતને બ્રેકલે તોડવાનું પસંદ કર્યું રામસિંહ રોબોટે આ શોર્ટનોટ પૂરી થયા મિત્રો ફર્સ્ટ ટ્રુ આપણે જોઈએ ચાર છે તો બારમું તેર ચૌદ ને પંદર તો બારમું છે કે રામસિંહ જીરો સેવન્ટી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર રાધર ટેલેલાઈ તો આ વાક્ય કેવું છે મિત્રો સાચું જ હમણાં શોર્ટનોટમાં જ આવેલું છે ને કે રામસિંહ રોબોટ છે તો ટેલે લાયેલા જૂઠું બોલવા કરતાં તેણે પોતાની જાતને બ્રેક કપાટ એટલે તોડી નાખવાનું પસંદ કર્યું વાક્ય સાચું છે તો રામસિંહ રોબર્ટેલે લાયેલા જૂઠું બોલવા કરતા પોતાની જાતને બ્રેક એટલે તોડી નાખવાનું પસંદ કર્યું તો આ વાક્ય કેવું છે સાચું છે બારમું તેરમું વાક્ય જોઈએ તો બ્લેક બોક્સ તો મિત્રો પહેલી વાત એ છે કે બ્લેક બોક્સ આવતું નથી પાંચમાં બ્લેક પાવડર આવે એટલે વાક્ય ખોટું છે તો બ્લેક બોક્સ છે ને બેઝિક મટિરિયલ જે ઉપયોગ થાય છે ફટાકડામાં તો બ્લેક બોક્સ એવો કઈ શબ્દ આવતો નથી બ્લેક પાવડર હોય તો સાચું એટલે બ્લેક બોક્સ લખેલું છે એટલે ખોટું વાક્ય છે બરાબર ચૌદમ વાક્ય જોઈએ તો રેલવે લાઇન ફાસ થ્રુ તાજનગર વિલેજ તો રેલવેની લાઈન પસાર થતી હતી તાજનગર ગામમાંથી પસાર થતી હતી એટલે તો રેલ બરાબર અત્યારે એટલે તો ગામ લોકો રેલવેની માગણી કરતા હતા તો આ વાક્ય સાચું છે રેલવે લાઈન ક્યાંથી પસાર થતી હતી તાજનગર ગામમાંથી પસાર થતી તો વાક્ય કેવું છે સાચું છે પંદરમું તો સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેસ્ડ ઓન ફિંગર મુવમેન્ટ રેલનનો રેલનનો પાર્ટ છે મિત્રોમાં એનો બીજો તબકો હતો ને શીખવાનો બેસ્ટ ડેલ આધારિત હતો ફિંગર મુવમેન્ટ ઉપર હતો તો ખોટું ટચ ઓફ સેન્સ આવે મિત્રો ફિંગર મુવમેન્ટ આવતું નથી બીજો તબકો તો ટચ ઓફ સેન્સ આવેલા વાક્ય ખોટું છે તો અહીં મિત્રો આપણો આ વિડીયો પૂરો થાય છે જો તમને આ ગમે વિડીયો તો લાઈક કરશો શેર કરશો અને ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ઓકે થેન્ક યુ